ભગવાનની નજરની અંદર આપણું જીવન અત્યંત દુર્લભ છે. હાલાકી ભગવાનના તમામ વૈભવો તમામ વ્યવસ્થા દેવો કરે છે. સમવસરણ બનાવવાની આપણી તાકાત ખરી? નહીં. આઠ પ્રાતિહાર્યમાંથી એક પણ પ્રાતિહાર્ય આપણા માટે ફળવાયો ખરો? નહીં, નથી ફળવાયો. આપણું એ સામર્થ્ય જ નથી. હા, એટલે ભગવાનનું, ભગવાનના ધર્મનું, ભગવાનના ઉદ્દેશોનું માર્કેટિંગ કરવાની તાકાત માત્ર દેવોની પાસે છે. હા, પ્રભુના વાતોને માર્કેટિંગ કરતા જાય છે. દેવ દુંદુભી વાગે અને બાર યોજન સુધી પરમાત્માની દેશના ચાલવાની છે, ચાલવાની છે એના સમાચારો પહેલેથી પ્રાપ્ત થાય અને લોકો દેશના સાંભળવા માટે આવતા જાય. હા, માર્કેટિંગ. દિવ્ય ધ્વનિ અને દેવ દુંદુભી આ બંનેમાં અવાજ છે. દિવ્ય ધ્વનિ સમવસરણની અંદર છે, દેવ દુંદુભી સમવસરણની બહાર લોકોને મેસેજ આપવાના છે. દોસ્તો, પ્રભુની દેશના શરૂ થઈ રહી છે, અમોઘ દેશના છે. આ દેશનાનું શ્રવણ તમારી અંદર બહુ મોટી એક ક્રાંતિ પ્રગટ કરશે અને આ વાત પરમાત્માના નામે દેવો કરતા જાય છે દેવ દુંદુભી દ્વારા અને કરોડો લોકોને દેશનાની અંદર આવવા માટે આમંત્રિત કરતા જાય છે. આ પરમાત્માની આ બધા જ માર્કેટિંગની જવાબદારી દેવોએ લીધી. પ્રભુને મહાન બતાડવાનું કામ દેવો કરે છે. હા, ભગવાન મહાન હતા. કેમ? તો કે દેવોએ વાત બતાવી, પરમાત્માનો પુણ્ય પ્રભાવ જગતની અંદર પહોંચાડવાનું કામ દેવો કરતા જાય છે અને આ દેવો કરવા છતાં પરમાત્મા માણસોને જોઈને એમ કહે છે, તમારું આ સામર્થ્ય છે અને માણસ તરીકે જીવન પ્રાપ્ત થયું છે. એટલે જ શાસ્ત્ર એવું કહે છે, ભૌતિક જગતની અંદર માણસ થવું, આ ભૌતિક જગતની અંદર માણસ થવું એ સમૃદ્ધિ છે. આધ્યાત્મિક જગતની અંદર માણસ થવું એ ક્રાંતિ છે. હા, અને સામાજિક જગતની અંદર માણસ થવું એક બહુ મોટું સર્જન છે. હા, સર્જન છે. ભૌતિક જગત એની અંદર આપણે શરીરના માણસ થયા, આ સમૃદ્ધિ છે. હા, સમૃદ્ધિ છે. તમે પૂછો, મારા સાહેબ કેમ સમૃદ્ધિ? કે ભાઈ, આ માણસ તરીકેના જીવનની અંદર જે તમારી ભૌતિકતા છે એ ભૌતિકતાને મેળવ્યા પછી તમે છોડી શકો છો. દેવોની પાસે મેળવવાનું છે, છોડવાનું નથી. હા, નથી છોડી શકતા. જે મળ્યું છે એની અંદર જ તમારે રહેવાનું છે. હા, જે મળ્યું છે એની અંદર. ધારો કે પાડોશીની સાથે તમારે ઝઘડો થાય તો તમે ઘર બદલી શકો, દેવ વિમાન નથી બદલી શકતો. હા, બાજુના દેવની સાથે દેવને ઝઘડો થઈ ગયો, આપણામાંથી જ ઉપર જાય છે બધા. એટલે હા, બધું થાય, કેમ ના થાય, થાય કેમ નહીં, બધી જ. હા, જે અહીંયા બને છે બધું ઉપર બને છે. એક વાત છે કે જે ઉપર નથી બનતું તે અહીંયા બને છે. એટલે અહીંયા જે બને છે, ઝઘડાઓ, ટંટાઓ, મારામારીઓ, ગુલાચાલીઓ, આ કુસંપો, એ બધું ઉપર છે. પણ જે બીજું અહીંયા બને છે, કે આ બધાનો ત્યાગ, ક્ષમા, મૈત્રી, વૈરાગ્ય, આ બધાથી ઉપર થઈ જવું, એ જે અહીંયા બને છે તે ઉપર નથી. હા, એ નથી થઈ શકતું. માટે જ શાસ્ત્રો કહે છે કે ભૌતિક જગતની અંદર ઇન્સાન તરીકેના જીવનની અંદર પરિપૂર્ણ પંચેન્દ્રિય પ્રાપ્ત થઈ, પાંચે પાંચ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ, અને પાંચે પાંચ ઇન્દ્રિયો પ્રાપ્ત થવા પછી તમે તમારા જીવનની અંદર સંતોષ પ્રાપ્ત કરી શકો છો. ભૌતિક જગતની અંદર માણસ
संतोष ने प्राप्त करी शके छे। देव क्यारे संतोष ने प्राप्त करी शकतो नथी। देवना नसीबनी अंदर थाकवानुं छे संतोष नथी। हाँ संतोष नथी थाकवानुं छे, थाके छे। बहु भोगव्यु बहु भोग, हवे शुं हवे शुं। पण शास्त्र एवं कहे छे કે દેવ વિચારો થાકી જાય છે, સંતોષ પ્રાપ્ત નથી કરી શકતો। એનું મન જ એવું છે કે જેની અંદર અતૃપ્તિ જ રહે, અતૃપ્તિ જ રહે, અતૃપ્તિ જ રહે, નો સેટિસ્ફેક્શન। આ નો સેટિસ્ફેક્શન, કોઈ પ્રકારનો સંતોષ જ નથી ભાઈ। સુખ મળ્યા પછી સંતોષ ન મળે તો એ સુખ આપણા માટે બીમારી છે, પીડા છે। શું કરશો, શું કરશો? અને આ દેવની દુનિયાની અંદર ચાલે રાખે છે, તૃપ્તિ પ્રાપ્ત થતી જ નથી। એવા ભોગ કર્મો ચાલે છે, એવા ભોગ કર્મો ચાલે છે, ભોગવ્યા જ કરો। સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી ભગવાનની દેશના સાંભળતા સાંભળતા દેવો પરમાત્માની દેશનાની અંદર પાપોનું વર્ણન, દોષોનું વર્ણન સાંભળે અને એ જ દોષો દેવોના જીવનની અંદરથી જતા નથી, નથી જતા। તમારે દોષોને ખતમ કરવા હોય તો તમારી પાસે તાકાત છે, તે લોકોની પાસે તાકાત નથી। દોષોને સુવિધા આપવાની તાકાત દેવો પાસે છે, દોષોને ખતમ કરવાની તાકાત માણસ પાસે છે। સુવિધા મળે, વાસના હોય તો દેવીઓ મળે સુવિધા, ઈચ્છા હોય એ પ્રમાણે સાધન મળે સુવિધા। ખાવાની ઈચ્છા હતી ભોજન મળી ગયું, પિકનિક ઉપર જવાની ઈચ્છા હતી હિલ સ્ટેશનો મળી ગયા। દોષોની સુવિધા પ્રાપ્ત થઈ દેવોની પાસે એવું પુણ્ય છે કે જે પુણ્યના કારણે દોષોને માટેની સુવિધાઓ એ લોકોને મળી જાય છે। હા મળી જાય છે। આપણા માટે એક જ શરીરથી ભોગ છે, હા આપણા મનના તોફાનો 50 હોય પણ શરીર એક જ છે। અને દેવોની દુનિયાની અંદર શાસ્ત્રો કહે છે દેવોની પાસે મનના તોફાનો 50 હોય તો શરીર પણ 50, 50 શરીરોથી પાપો ચાલે છે અને 50-50 શરીરોની અંદર આત્મા ગોઠવાયેલો છે। આત્મા એક, શરીર 50। સાચું બોલો, આનંદ કે દુઃખ, શું લાગે જગત? હા તમે એક ને 50 કપડા, સુખ કે દુઃખ? ના એમ નહી, એમ નહી, એમ નહી, તમે એક દેવ ને, એક દેવ અને 50 શરીર, અને તમે એમ કીધું કે દુઃખ, તો તમે એક અને 50 કપડા, સુખ કે દુઃખ? ના એમ નહીં, એમ નહીં, સાચું બોલો યાર, જે કહેવું એ કહો, સુખ કે દુઃખ? કઈ ચીજ? જો એક દેવને 50 શરીર હોય અને એના કારણે 50 શરીરો દ્વારા પાપ કરતા જતા, પાપ થતા જતા અને 50 શરીરોમાં ચાલતા પાપોના કારણે દેવ દુખી દુખી હોય, હા નથી મજા, નથી મજા। તો આપણી પાસે એક શરીર છે અને 50 કપડા છે, પેલાને 50 શરીર છે ને તમારે 50 કપડા છે, તમારું પુણ્ય 50 કપડા જેટલું છે ને પેલા 50 શરીર જેટલું છે। વૈભવ બતાડો, આગળ આપ તો કહો છો વૈભવ બતાડવો જોઈએ,
એટલે બતાડવો જોઈએ એટલે એટલે એનો અર્થ એ નથી કે રાખવું જોઈએ હા છોડીને બતાડો છોડીને બતાડો રાખીને નહીં છોડીને હા એટલે તો આવજે બતાડીશું તને કેવી રીતે બતાડે આગળ છોડીને કઈ રીતે બતાડે હા લાવજે પછી હું કહીશ રસ્તા બધા જ જોઈએ છે ચાલુ એક પણ નથી એટલે હું એ કહું છું ભૌતિક જગતની અંદર દેવની પાસે જે દેવનું શરીર મળ્યું પુણ્યની શક્તિ મળી પણ મળેલું દેવનું મન અતૃપ્ત છે અતૃપ્ત છે અને ફરી એક વાત યાદ રાખજો હું આ વાત પહેલા પણ કહી ચૂક્યો આજે ફરી યાદ કરું છું પ્રસંગ આવ્યો છે માટે અને કહું છું એક વાત સમજી રાખજો સુખ કે દુઃખ શરીર કે જીવનની સાથે સંબંધિત નથી મનની સાથે સંબંધિત છે ઊંઘે છે શરીર પણ મનના કારણે ઊંઘ આવે છે ફરી આ વાક્ય રિપીટ કરું છું શરીર ઊંઘે છે કારણ મન છે જો મન બેચેન હોય તો ઊંઘવું હોય શરીરને તો પણ ઊંઘી શકતું નથી નથી ઊંઘી શકતું અને જો ઊંઘ સુખ ગણાતું ઊંઘ આ દુનિયાની અંદર સર્વોચ્ચ કક્ષાનું સુખ ગણાતું સર્વોચ્ચ કક્ષાનું ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બોલવાનું ચાલવાનું બેસવાનું ઘૂમવાનું બધું જ છૂટી ગયું છે માત્ર ઊંઘ જ છે અને આ ઊંઘ જો દુનિયાનું સર્વોચ્ચ સુખ ગણાતું હોય તો એનું કારણ મન છે હા એનું કારણ મન છે દુકાન નથી શરીર નથી ઘર નથી સ્વજન નથી પરિવાર નથી સફળતા નથી સમૃદ્ધિ નથી માત્ર ને માત્ર મન છે માટે ઊંઘ છે એ પછી વાત કરજો આપણે હા એટલે હું એ કહું છું સુખ જો ઊંઘ ગણાતી હોય અને દુનિયાની સર્વોચ્ચ કક્ષાની ઊંઘ સુખ ગણાતી નિદ્રાની અંદર બધું જ છૂટી ગયું છે અને ઊંઘ આવી છે એ સર્વોચ્ચ કક્ષાનું સુખ ગણાતું હોય તો એનું કારણ માત્ર મન છે માત્ર મન છે ભૌતિક જગતની અંદર નિદ્રા સુખ છે આધ્યાત્મિક જગતની અંદર સમાધિ સુખ છે અને સમાધિ પણ મનથી પ્રાપ્ત થાય છે ઊંઘ પણ મનથી પ્રાપ્ત થાય છે એટલે આધ્યાત્મિક જગતનો સર્વોચ્ચ આનંદ જો સમાધિ હોય સર્વોચ્ચ આનંદ વિતરાગતાની પૂર્વની સેકન્ડની અંદર સમાધિ હોય હોય ને હોય જ સમાધિ વિના વિતરાગતા ન જ હોય અને એ ચરમ સમાધિ ચરમ સમાધિ જેની અંદર મન પૂર્ણ જાગૃત થઈ જાય છે પૂર્ણ જાગૃત પૂર્ણ સમાન તમામ દ્વંદ્વો શાંત થઈ જાય છે તમામ કોઈ પણ પ્રકારના સંકલેશો નથી કોઈ પણ પ્રકારની અંદરની સ્પર્ધા નથી મનના તમામ તમામ ઉપર નીચે ચાલતા જે આરોહ અવરોહ છે તે સમાપ્ત થઈ ગયા છે કારણ કે દોષ સમાપ્ત થઈ ગયા છે ગેસ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી પાણી હાલશે જ પણ જેવો ગેસ બંધ થશે એની સાથે પાણી આપોઆપ શાંત થઈ જશે શાંત નહીં કરવું પડે પાણી શાંત થઈ જશે ગેસની ઉપર રાખેલા પાણીને શાંત રાખવા માટે 50 પ્રયત્ન કરશો ઇમ્પોસિબલ છે ગેસ બંધ કર્યા પછી પાણીને હલાવવા માટે તમે મહેનત કરશો તો પાણી હાલશે નહીં તો પાણી સ્થિર છે આપણો આત્મા જસ્ટ લાઈક વોટર આપણું મન જસ્ટ લાઈક ગેસ મનની વિવલતા મનના અધ્યવસાયો આત્માને વિવલ બનાવે છે ચંચલ બનાવે છે દુષ્ટ બનાવે છે પૂર્ણ સમાધિ આવતાની સાથે મન શાંત પ્રશાંત ઉપશાંત
શાસ્ત્રોએ લખ્યું છે, વૈશાખ શુદ્ધ દસમના દિવસે બપોરના 3:30 વાગે પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ એ પહેલા પરમાત્મા 3:25 મિનિટે પ્રભુની આંતરદશા કઈ હતી એનું વર્ણન શાસ્ત્રોની અંદર આવે છે અને કહે છે પરમાત્મા શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, સંતે પસંતે ઉપસંત, એકદમ શાંત, પૂર્ણ શાંત, તમામ દોષો નિષ્ક્રિય થઈ ગયા, નિર્વીર્ય થઈ ગયા, નિર્બલ બની ગયા, સમાપ્ત થઈ ગયા. આ પ્રભુની ચરમ અવસ્થા જે આ સમાધિ છે, એટલે હું એ કહું છું ઊંઘ પણ મનના કારણે, સમાધિ પણ મનના કારણે, એટલે ભૌતિક જગતનું શ્રેષ્ઠ સુખ જો ઊંઘ છે તો તેનું કારણ પણ મન છે, અને આધ્યાત્મિક જગતની શ્રેષ્ઠ ઉપલબ્ધિ, શ્રેષ્ઠ પ્રાપ્તિ જો સમાધિ છે તો તેનું પણ કારણ મન છે. મચ્છર કરડે છે અને આપણે દુખી થઈ જઈએ છીએ, અને કોઈ મહાત્માના શરીરની ઉપર છરો ફરે છે અને શાંત રહે છે, કોનું કારણ? માત્ર મન, માત્ર મન. અને એક વાત બીજી લખી રાખો, જે મનોવર્ગના પૂતગલો થી ખંડક ઋષિનું મન બન્યું, એ જ મનોવર્ગના પૂતગલો થી આપણું મન બન્યું છે. આપણું મન એટલે કાલસવરિકનું મન પણ એ જ મનોવર્ગણામાં છે, પરમાત્મા મહાવીરનું મન પણ એ જ મનોવર્ગણાની અંદર છે, આપણું મન પણ એ જ મનોવર્ગણાની અંદર છે. અને આ મનોવર્ગણા મન જે છે, એટલે જ માણસ થવું, કે જેની અંદર સૌથી વધારે વેલ્યુ મનની છે, સુવિધાની નહીં, સુવિધાની નહીં. દેવની દુનિયાની અંદર જે કક્ષાઓ નક્કી થાય છે એ શક્તિના આધારે નક્કી થાય છે, ઇન્સાનની દુનિયાની અંદર જે કક્ષા નક્કી થાય છે એ સંકલ્પના આધારે, મનના આધારે નક્કી થાય છે. ગરીબ માણસ પણ અમીર છે જો મન ગરીબ ન હોય તો, બીમાર માણસ પણ તંદુરસ્ત છે જો મન તંદુરસ્ત હોય તો, પીડામાં જીવનારો માણસ પણ પ્રસન્ન છે જો મન પીડામાં ન હોય તો. મન પીડામાં નથી તો પીડામાં રહેલા માણસની પીડા જોવાતી નથી. તમે કોઈ મહાત્માને સાતા પૂછવા ગયા હો, સિરિયસ હોય? હા, ગયા વર્ષે જ ભાદરવા વદ અમાસના દિવસે સાબરમતીની અંદર અમારા ગુરુભાઈ ધર્મરક્ષિત શ્રીશ્વરજી મહારાજનો કાલ ધર્મ થયો. પર્યુષણ પર્વની આરાધના કરવા માટે તો એ ગૌતમ જૈન સંઘની અંદર આવ્યા હતા અહીંયા આગળ વાસણા. હા, અને આ વાસણાની અંદર આવીને અમને 5 દિવસ પ્રવચનો કર્યા, 6ઠ્ઠા દિવસે બોલવાનું બંધ થયું, તબિયત બગડવા માંડી. ભાદરવાવદ અમાસના દિવસે કાલધર્મ, 1:30 વાગે કાલધર્મ, અને 1:20 મિનિટે કોકની સાથે ગિરનાર તીર્થની ચર્ચા કરે છે. હા, અને 1:20, 1:25, 1:28, 1:29 વાતો ચાલતી હતી, માથું ઠાડી દીધું, વાત પૂરી થઈ. શરીરમાં પીડા છે, મન પ્રસન્ન છે. અને એક વાત બરાબર લખી રાખજો, મનને ખુશ રાખવું બહુ આસાન છે, જીવનને ખુશ રાખવું બહુ દુષ્કર છે. તમે ઉલટું સમજો છો, જીવન ખુશ રહી શકે, મન નથી રહેતું, કારણ કે તમારે રાખવું નથી. હા, નથી રાખવું. એટલે જ શાસ્ત્રો કહે છે કે ભૌતિક જગતની અંદર માણસનું શરીર મળ્યું, માનવ દેહ મળ્યો,
એ આપણી મોટામાં મોટી સમૃદ્ધિ છે કે આ શરીર લિમિટેડ એરિયામાં છે અને મન શરીરની સાથે એટેચ છે એટેચ બહુ આગળ મન દોડી શકતું નથી શરીરથી બહુ આગળ નથી દોડી શકતું અને દોડે તો એ બહુ વાર નથી દોડી શકતું પાછું આવવું જ પડે છે અને દોડતા દોડતા પાછા આવતા જાય છે માટે જ શાસ્ત્રોએ કીધું ભૌતિક જગતની બહુ મોટી સમૃદ્ધિ શાસ્ત્રો 84 લાખ યુનિયનની અંદર માણસ થવું તે ગણે છે હા માણસ થવું કે જે તમારી પાસે પ્રાપ્ત થયું અને એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર માણસ થવું તે મોટામાં મોટી ક્રાંતિ છે રેવોલ્યુશન પશુ બનવું નારકમાં જવું દેવની દુનિયામાં જવું ધીઝ આર ઓલ સિટ્યુઅલ ક્રમ સે મિલતે હૈ પુણ્ય જ્યાદા મિલ ગયા દેવ કી દુનિયામાં ચલે જાઓ હા પુણ્ય કો એન્કેશ કરને કે લિયે આપકો દેવ બનના પડેગા ઉસકે બિના આપકા પુણ્ય કો આપ સંપન્ન નહીં કર સકતે હો ઇન્સાન કે જીવન મે પુણ્ય કા ભોગ કરને કે લિયે ઇતની સુવિધા નહીં હૈ જિતની દેવ કી દુનિયામાં હૈ દેવ જિતના અપના પુણ્ય કા ઉપભોગ કર સકતે હૈ ઉતના હમ નહીં કર સકતે હા નહીં કર સકતે લેકિન एक और रेड लाइट में दिखा देता हूं पुण्य के उदय में पाप का बंद का चांसेस बढ़ जाता है पुण्य का उदय कम होता है तो पाप का बंद भी कम होता है हाँ कम होता है अपना जीवन के अंदर पुण्य नो उदय अल्प छे तो पाप ना बंद ना चांसेस ओछा छे हाँ ओछा छे ભાડાનું ઘર અને પોતાનું ઘર પુણ્યનો ઉદય શેમાં વધારે અને પાપનું બંધ શેમાં વધારે ભાડાના ઘરમાં કે પુણ્ય પોતાના ઘરમાં એટલે સમજી ગયા ને તમે પુણ્યનો ઉદય પોતાના ઘરમાં વધારે તો પાપનો બંધ પણ પોતાના ઘરની અંદર ભાડાના ઘરની અંદર પુણ્યનો ઉદય ઓછો તો પાપનો બંધ પણ અને ઉપાશ્રયની અંદર પુણ્યનો ઉદય સાવ ઓછો તો પાપનો બંધ બરાબર ને એટલે સમજી ગયા ને આ ઉપાશ્રયની અંદર હું શું ઉપાશ્રયની અંદર પુણ્યનો ઉદય ઓછો હા અહીંયા પુણ્યનો ઉદય નથી અહીં એસી નથી અહીં પંખો નથી અહીંયા જે મળે એની અંદર રહેવાનું છે મચ્છરો છે હા એટલે પુણ્યનો ઉદય અહીંયા ઓછો છે તો શાસ્ત્રો કહે છે કે પાપનો બંધ પણ ઓછો છે એસીમાં બેસનારાઓને અહીં આવે ને ત્યારે એમ થાય કે એસી નથી અમને એવું થતું જ નથી કે એસી નથી હા આ કે કોઠે પડી ગયું એટલે કોઠે પડી ગયું એટલે શું પણ હા જાણે કે તમે તો મરાજ છો એટલે તમને કોઠે પડી ગયું શું કોઠે પડી ગયું કોઠે પડી ગયું નથી અમે લોકોએ અમારી જાતને ઉપર ઉઠાવી છે ધારીએ તો અહીંયા 50 એસી નંખાવી શકીએ એમ છીએ હા 50 આખો ઉભાસો સેન્ટ્રલ એસી બનાવી શકાય તેમ છે નો નીડ આવશ્યકતા નહીં ઇન્સાન કે જીવન મે પુણ્ય કા ઉદય કો રોકના ચાહો તો ઇટ ઇઝ ઇન યોર હેન્ડ આપકે હાથ મે પુણ્ય કા ઉદય કો રોકના હે આપ રોક સકતે હો દેવ કી દુનિયા મે પુણ્ય કા ઉદય કો રોકના આપકે હાથ કી બાત નહીં નહીં રોક શકતો દેવને એવું મન થાય કે મારે તડકામ જઈને ઉભા રહેવું છે છે નહીં ક્યાં ઉભું રહે
પણ મને એવું મન થાય કે આ ઉપાસનાની રૂમની અંદર છાંયડો છે, તડકો નથી અને મારે આ તાપના લેવી છે, અગાસી મારા માટે રેડી છે. પુણ્યના હૃદયને અટકાવી દો. હા, સેવિંગ સેવ કર લો. પુણ્ય કા સેવિંગ દેવ કી દુનિયા મેં મુશ્કેલ હે, અશક્ય હે. ઇન્સાન કી દુનિયા મેં પુણ્ય કા સેવિંગ આસાન હે. સેવ બચાતે રહો, બચાતે રહો. ઓર પુણ્ય જો હે ને, જસ્ટ લાઈક ગોલ્ડ, જસ્ટ લાઈક ગોલ્ડ, કભી ભી એનકેશ કર સકતે હૈ. હા, કભી ભી જબ ચાહીએ તબ ઉસકા ઇસ્તેમાલ આપ કર સકતે હૈ. વો આપકે પાસ સામર્થ્ય હૈ. ઓર ઉસીલીએ શાસ્ત્ર કહેતે હૈ, ઇન્સાન કા જીવન ફિર સે યાદ કરો, ભૌતિક જગત મેં સમૃદ્ધિ હૈ, ક્યોંકિ ઇન્સાન કે જીવન મેં ભૌતિક જગત મેં હમકો થાક કી જગહ કે ઉપર સંતોષ પ્રાપ્ત હુઆ હૈ. હમ સંતોષ પ્રાપ્ત કર સકતે. સંતોષ નહીં મિલા હૈ વો દુઃખ હૈ, જો ચાહીએ વો નહીં મિલ રહા હૈ વો થાક હૈ. ફિર સે, નહીં મિલા હૈ વો દુઃખ હૈ, જો ચાહીએ વો નહીં મિલ રહા હૈ ઓર ઉસકે પીછે હમ ભાગતે ભાગતે વો થાક હૈ. થક જાતે થક જાતે. Exhaust, frustrate, नहीं मिल रहा है, नहीं मिल रहा है. अमेरिका जाना था, वीजा के लिए चार बार अप्लाई किया और चारों बार रिजेक्ट हुआ, चारों बार रिजेक्ट हुआ. और फिर पांचवी बार एम्बेसी कहती है कि फॉर्म भरो 12,000 दो. और पांचवी बार भी हम 12,000 देकर फॉर्म भरते हैं थाक के साथ. इसलिए नहीं मिला दुख, चाहिए वो नहीं मिल रहा है वो थाक थाक, लेकिन नहीं चाहिए वो संतोष. देखो, नहीं मिला वो दुख है, जो चाहिए वो नहीं मिला वो थाक है, लेकिन अब चाहिए ही नहीं. और प्रतिज्ञा ले लिया, दिख परिमाण, दिख परिमाण का व्रत ले लिया और तय कर लिया भारत के बाहर कभी जाना ही नहीं. हमारे पास जो पासपोर्ट था वो सब हमने फाड़ के पहन लिया, नहीं चलना. दिख परिमाण, भारत के बाहर नहीं जाना, गुजरात के बाहर नहीं जाना, नहीं चलना, नहीं चलना. ऐसे धार्मिक श्रावक लोग है कि जिन लोगों को प्रतिज्ञा है हवाई जहाज में बैठना है, चाहे इतना काम आ जाए हवाई जहाज में नहीं बैठना, नहीं चाहिए. फ्लाइट की टिकट लिया और लॉकडाउन हो गया और अभी फ्लाइट की टिकट का रिटर्न लेने का है, सुप्रीम ने आदेश किया है कि अभी फ्लाइट की टिकट का पैसा रिटर्न दो. दिया, टिकट मिला, प्रवास नहीं हुआ, दुख हुआ. अभी वापस रिलीज हुआ कि पैसा मिल जाएगा, अभी कब मिलेगा उसका टेंशन चालू. हाँ, परेशानी परेशानी. नहीं चाहिए वो संतोष. और भौतिक जगत में इंसान का जीवन समृद्धि है क्योंकि संतोष कर सकते हैं. आध्यात्मिक जीवन में इंसान का जीवन क्रांति है क्योंकि क्योंकि हम इस इंसान के जीवन में आकर समग्र संसार को एक एक मार्ग दिखाते हैं कि इंसान का जीवन से तू वितरागता तक जा सकता है. क्रांति. और सामाजिक जीवन में इंसान बनना वो एक श्रेष्ठ कक्षा का सर्जन है. वो सर्जन क्या है कल वापस मिलता हूं और दिन लूंगा उसके ऊपर और इस चीज को आगे चलाता हूं. आज मैं इधर ही रुकता हूं.
વિતરા દ્વારા ઉછાળે કાલે આ છેલ્લું પ્રવચન રહેશે પરમ દિવસથી 8 દિવસને માટે એટલે 13 તારીખથી 20 તારીખ સુધી આપણા પ્રવચનો બંધ રહેશે 21 તારીખથી તમે પાછા આવશો 20મી તારીખથી 19 તારીખ સુધી બંધ રહેશે અને 20 તારીખે વળી પાછા તમે આવશો તો આપણે પ્રવચનો ચાલુ કરશું તો આ 5 દિવસનું અમારા સમુદાયનું એટલે કે પ્રેમ ગોંડવાનું સમુદાય જેની અંદર લગભગ 650 મહાત્માઓ છે અને જેના ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ જે મુંબઈની અંદર ચાતુર્માસ બોરીવલીની અંદર બિરાજમાન છે તેમની નિશ્રાની અંદર સમગ્ર શ્રવણ સંઘ આ 650 મહાત્માઓનો અનેક ધુરંધર આચાર્ય ભગવંતો આ શ્રવણ સંઘની અંદર છે યોગાનુયોગ અમદાવાદની અંદર રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ કરતા બીજા નંબરની અંદર આવનારા હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ એટલે તમે જેમને ડેપ્યુટી ગચ્છાધિપતિ કહી શકો એવા વયોવૃદ્ધ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ જેઓ અમદાવાદની અંદર લક્ષ્મીગઢની અંદર ચાતુર્માસ બિરાજમાન છે તેઓ શ્રીની એવી ભાવના હતી કે એકાદ પરિક્ષણા પર્વ પછી આપણા સમુદાયના શ્રમણોનું સંમેલન થાય પહેલાં તો જૈનનગરની વાત હતી પરંતુ બિડભંજન પાર્શ્વના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું કોઈ જબરજસ્ત સદભાગ્યના કારણે સામેથી આચાર્ય ભગવંત જયસુંદર શ્રીશ્વરજી મહારાજે એવા સમાચાર મોકલ્યા કે ગોદાવરી જૈન સંઘનો ઉપાશ્રય બધી જ રીતે અનુકૂળ હોવાના કારણે શ્રમણ સંઘનું સંમેલન અહીં આગળ રાખવાનું છે એટલે 14 તારીખથી 18 તારીખ 5 દિવસનું આ શ્રમણ સંમેલન અહીં આગળ રહેશે લગભગ 70-80 મહાત્માઓ જે વડીલ આચાર્યો વડીલ શ્રમણો છે એ લોકોને બોલાવ્યા છે બાકી તમામને બોલાવવા જાય તો 150-200 સાધુ અમદાવાદની અત્યારે પણ અમારા સમુદાયના છે પરંતુ એમાં જે મુખ્ય છે એવા 70-75 જેમાં આચાર્ય ભગવંતો હશે પંન્યાસજી હશે અને એની સાથોસાથ મુનિ ભગવંતો હશે એમનું 5 દિવસનું શ્રવણ સંમેલન તમારું એક બહુ મોટું સદભાગ્ય છે કે તમને આવો એક લાભ મળી રહ્યો છે 70-75 મહાત્માઓ એકી સાથે ચાતુર્માસની અંદર ચોમાસું જે બિરાજમાન હોય એ જ મહાત્માઓના દર્શન મંદિરનો લાભ મળે અને તમારી બહુ ભાવના હોય તો પાલડી વિસ્તારમાં રહેલા મહાત્માઓનો તમે વંદન કરવા જાઓ તો લાભ મળે પરંતુ સમગ્ર અમદાવાદની અંદર સાબરમતીની અંદર રહેલા કૃષ્ણનગરની અંદર રહેલા કે જ્યાં આગળ તમે પહોંચી શકતા નથી તેવા બધા મહાત્માઓ અહીં આગળ ઉપસ્થિત થશે આવશે દર્શન વંદન માટે તમે બહારથી દર્શન વંદન કરો કોઈ પ્રતિબંધ નથી એની અંદર વંદન કરવું શ્રાવકનું કર્તવ્ય હોય અને વંદન કરીને જાઓ એની અંદર કોઈ વાંધો નથી પરંતુ એ દર્શન વંદનની સાથોસાથ આપણે ત્યાં અહીંયા આગળ અત્યારે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 5-5 મહિના માટે સાધુ સાધ્વીજી ભગવંતોની સાથોસાથ ચતુર્વિધ સંઘની સાધર્મિક ભક્તિનું રસોડું ચાલુ કરવામાં આવેલું છે મારા હિસાબે આવનારા 5-5 દિવસના શ્રવણ સંમેલનની અંદર આવનારા મહાત્માઓનો પણ આ જ રસોડા દ્વારા ઉત્તમ ભોગોચરીનો લાભ ઉપલબ્ધ થવાનો છે જે કોઈ પુણ્યવાનોને આની અંદર વિશેષ લાભ લેવાની ઈચ્છા હોય તે પેઢીની અંદર સંપર્ક કરી શકે છે આપણે તો 1100 રૂપિયાનો નકરો જ રાખેલો છે 5 દિવસને માટે 70-75 મહાત્માઓ એની સાથે આવનારા અનેક શ્રાવકો એ બધાને હિસાબે આ રસોડું ચાલવાનું જેની કોઈ વિશેષ ભાગ લાભ લેવાની ભાવના હોય તે સંઘની પેઢીની અંદર સંપર્ક કરી શકે છે.